ગુડ મોર્નિંગ, કેવું છે? બધા ઘરે મજામાં? સરસ. ચલો, હવે પહેલા ધોરણમાંથી કયા ધોરણમાં આવી ગયા? બધા બીજા ધોરણમાં આવી ગયા ને? તો હવે કમ્પ્યુટર તમારું હું પોતે જ લેવાની છું. ગયા વર્ષે જેવી રીતે હું એ પોતે તમને કમ્પ્યુટર લીધું હતું. મારું નામ બધાને યાદ છે? મેડમ કહેશે મેડમ મળ્યા જ નહીં તો ક્યાંથી યાદ હોય, બરાબર ને? મારું નામ છે મનીષા મેડમ, હું તમારું કમ્પ્યુટર લઈશ. હવે આપણે કમ્પ્યુટર લેતા પહેલાં કમ્પ્યુટર વિશે આપણે થોડી માહિતી મેળવવાની. કમ્પ્યુટર શું છે? ઇલેક્ટ્રોનિક યંત્ર છે, બરાબર. એ શું છે? માનવ સર્જિત છે. ગયા વર્ષે આપણે પહેલા ધોરણમાં શું શીખ્યા હતા? માનવ સર્જિત, બરાબર, કઈ વસ્તુ છે અને કુદરતી કઈ વસ્તુ છે. તો કુદરતી વસ્તુ આખી અલગ છે, જે કુદરતે બનાવી છે. જ્યારે કમ્પ્યુટરે શું કોને બનાવ્યું છે? માનવીએ બનાવ્યું છે, બરાબર. હવે આપણે કમ્પ્યુટરમાં પહેલું પેડ છે, પહેલું લેસન કયું છે? કમ્પ્યુટરના ભાગો. તો હવે આપણે કમ્પ્યુટરના ભાગો વિશે ધીરે ધીરે સમજીશું. એટલે આપણો પહેલું લેસન, પહેલો પાઠ આપણો ચાલુ થશે. મેડમ તમને સમજાવે છે, તમે ધ્યાનથી સમજો. ચોપડીમાં આપ્યું છે બાળ મિત્રો, આપણે કમ્પ્યુટરના ભાગો વિશે ગયા વર્ષે પણ માહિતી મેળવી હતી. કમ્પ્યુટરના ભાગો કયા કયા છે? મોનિટર. મોનિટર એટલે કેવું આવે? ટીવી જેવું, બરાબર. કેવું આવે? ટીવી જેવું. હવે તો દિવાલવાળા ટીવી આવી ગયા છે, એટલે મોનિટર પણ હવે કેવું આવી ગયું છે? એના જેવું, ટીવી જેવું. સીપીયુ. સીપીયુ એટલે મોટું બોક્સ હોય છે, લંબચોરસ, બરાબર. એને કહેવાય છે સીપીયુ, જેવી રીતે તમારી ચોપડીમાં લખેલું છે. આપણી ચોપડીમાં લખેલું છે કીબોર્ડ. કીબોર્ડ એટલે કીબોર્ડ પર બધા શબ્દો, અંક, ABCD એટલે કે આલ્ફાબેટ, બરાબર, આંકડાકીય માહિતી બધું જ કીબોર્ડ પર હોય છે, એને કીબોર્ડ કહેવાય. એટલે કીબોર્ડ પરથી આપણે મોનિટર પર કંઈ પણ વસ્તુ આપણે લખી શકીએ છીએ, કાં તો ચિત્ર દોરી શકીએ છીએ. બીજું આવે છે માઉસ. માઉસ હોય છે, માઉસ એટલે ઉંદર કહેવાય, બરાબર. માઉસને શું કહેવાય ગુજરાતીમાં? ઉંદર. એટલે કે ઉંદર કેવું ઝટપટ દોડે છે, એવી રીતે એનું નામ પડ્યું છે માઉસ. માઉસને આપણે પકડવાનું છે અને પકડીને આપણે ડ્રેગ કરવાનું છે. ડ્રેગ જેવું કરીશું એમાંથી આપણે ડ્રોઈંગ દોરી શકીશું, આઇકન્સ કોઈ પણ ખોલી શકીશું, બરાબર. આજે આપણે ખાલી આટલી જ માહિતી લેવાની છે. સ્પીકર. સ્પીકર, માઇક્રોફોન, પ્રિન્ટર, સ્કેનર, વેબ કેમેરા, જોયસ્ટિક, આ બધા વિશે પણ આપણે માહિતી મેળવીશું. પણ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ચોપડીમાંથી ભણીશું. આજે મેડમે તમને આટલી માહિતી આપી, બધાને ખ્યાલ આવી ગયો, બરાબર. બીજા ધોરણમાં બધાને ખ્યાલ આવી જશે. ધીરે ધીરે આપણે ચોપડીમાં હવે ભણવાની શરૂઆત કરીશું, બરાબર. મજા આવશે ભણવાની, કમ્પ્યુટર વિશે નોલેજ લેવાની સૌને મજા આવશે. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું અને ચોપડીમાં પહેલું લેસન કમ્પ્યુટરના ભાગો સ્ટાર્ટ કરીશું. ચલો ફરી મળીશું આપણે, બાય. બી સે બીજા ધોરણમાં હવે આપણે કઈ ચોપડી આવશે? કમ્પ્યુટર વર્લ્ડ. કમ્પ્યુટર વર્લ્ડની ચોપડી આવશે ધોરણ 2માં, બરાબર. જેમાં તમારે આવી ચોપડી લાવવાની રહેશે. આ ચોપડીમાં તમે ખોલશો, તમારે આવશે પહેલો પાઠ. પહેલો પાઠ કયો છે? કમ્પ્યુટરના ભાગો. હવે આના વિશે આપણે હવે ભણવાનું છે.